ગોંડલ જિલ્લાના સાંતલપુર તાલુકા પંચાયત અને રાધનપુર તાલુકા પંચાયત ખાતે તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટી રાધનપુર તાલુકા પંચાયત સાંતલપુર તાલુકા પંચાયત ઉપર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી. ઘણા સમયથી કોંગ્રેસના કબજામાં રહેલી સાંતલપુર રાધનપુર તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટી છીનવી લીધી. રાધનપુર તાલુકા પંચાયતમાં તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે શીતલબેન દિનેશજી ઠાકોરની વરણી કરવામાં આવી, તેમજ ઉપપ્રમુખ તરીકે આહીર નોંગાભાઈ ભૂરાભાઈની વરણી કરવામાં આવી હતી. આજરોજ સાંતલપુર રાધનપુર તાલુકાના તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખની ભારતીય જનતા પાર્ટી દ્વારા વરણી કરવામાં આવી હતી. મનુભાઈ ઠક્કર, રાધનપુર જિલ્લો, પાટણ. જે પાર્ટીએ મને પ્રમુખ બનાવ્યો એ બદલે પાર્ટીનો ખૂબ ખૂબ આભાર. અને જે નાના મોટા કામ છે પાર્ટીના તે કરવા અમે ચતુર્દશી હું પ્રમુખ બે સાથે મળી જે તાલુકાના કામ છે, જે વિકાસના કામ છે તે જરૂર અમે કરશું. વિશ્વાસ મૂકી મને કામ સોંપ્યો છે તે હું પરિપૂર્ણપૂર્ણ કામ કરીશ. ભારતીય જનતા પાર્ટી ફરી બોલું. આજે સાંતલપુર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી તમામ 18 સભ્યોની હાજરીમાં કરવામાં આવી, તેમાં પ્રમુખ તરીકે ચૌધરી સક્તાભાઈ ખેતાભાઈ ભારતીય જનતા પાર્ટી અને ઉપપ્રમુખ તરીકે ઠાકોર સામંતભાઈ ઈશ્વરભાઈ ભારતીય જનતા પાર્ટી વિજેતા જાહેર થયેલ છે. પ્રમુખ અને ઉપપ્રમુખ કયા પક્ષના અને કોણ કોણ વિજેતા બન્યા? આજે સાંતલપુર તાલુકા પંચાયતની ચૂંટણી થઈ, સાંતલપુર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે